ચલો બાળકો તો આજે આપણે જોઈ લઈએ ચેપ્ટર નંબર સાતની અંદર તો કેવું સ્વાધ્યાયના દાખલા નંબર બારથી બરાબર ગયા લેક્ચરમાં આપણે દાખલા નંબર અગિયાર સુધી જોયું હતું તો આજે તો બહુ ઇઝી ઇઝી દાખલા છે બસ તમને ખાલી ઇક્વેશન્સ આવડતા હોય તો કોઈ પ્રોબ્લેમ થશે નહીં બસ તમારે ખાલી ઇક્વેશન્સ યાદ રાખવા પડશે તો જોઈ લઈએ સૌથી પહેલાં તો સ્વાધ્યાયનો દાખલા નંબર બાર બરાબર છે તમને ઇક્વેશન આવડતા હશે હવે ઇક્વેશનનું સિલેક્શન તમારે કઈ રીતે કરવાનું તો સૌથી પહેલાં તો તમને રકમમાં કઈ વેલ્યુ આપેલી છે પેલા તો એ લખી નાખો પછી તમને શોધવાનું શું કીધું છે બરાબર એ લખો પછી તમારે શું કરવાનું શોધવાનું જે કીધું છે એને રિલેટેડ તમે ઇક્વેશન્સ વિચારો બરાબર છે હવે એને રિલેટેડ એટલે કે માની લો કે કોણીય વેગમાન છે કોણીય જેટલા બી સમીકરણોમાં આવતું હોય એ સમીકરણ વિચારો અને એમાં તમને જે વેલ્યુ આપી છે એ કઈ રીતે બંધ બેસે છે ઘણીવાર વાર ડાયરેક્ટ ઇક્વેશન યુઝ ના થતું હોય પણ વચ્ચે કોઈક બીજું ઇક્વેશન યુઝ કરીને પછી ફાઇનલ વેલ્યુ મેળવવાની આવે જોઈએ હમણાં કઈ રીતે થશે તો જુઓ સ્વાધ્યાયનો દાખલા નંબર બાર

નળાકાર શું કરે છે ભ્રમણ કરે છે આ જે અક્ષ દેખાય છે ને એ અક્ષને અનુલક્ષીને શું કરે છે નળાકાર ભ્રમણ કરે છે હવે દળ આપી દીધું છે એમ બરાબર વીસ કેજી બીજું આપ્યું છે તમને કોણીય ઝડપ સો રેડિયન પર સેકન્ડ આ નળાકારની ત્રિજ્યા નળાકારની ત્રિજ્યા પણ આપી દીધી ઝીરો પોઈન્ટ મીટર આ નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા કેટલી હશે તમને સૌથી પહેલા ચાક ગતિ ઉર્જા ગતિ ઉર્જા અને પછી કીધું છે તેની અક્ષને અનુલક્ષીને આ નળાકારના કોણીય વેગમાન કોણીય વેગમાન કેપિટલ એલ શોધવાન કીધું છે બરાબર છે તો જોઈ લઈએ સૌથી પહેલા ચાક ગતિ ઉર્જા શોધવાનું છે તો પહેલા તો એનું ઇક્વેશન લખો એનું તો એક જ ઇક્વેશન છે બરાબર તમને બી ખ્યાલ છે મને બી ખ્યાલ છે તો ચાક ગતિ ઉર્જા ઇક્વલ ટુ વન બાય ટુ આઈ ઓમેગા સ્ક્વેર હવે તમારી જોડે ઓમેગા છે શું નથી જડત્વની ચાક માત્રા નથી તો આને કહી દો સમીકરણ નંબર એક હવે નક્કર નળાકાર માટે જડત્વની ચાક માત્ર શું આવે વન બાય ટુ એમ આર સ્ક્વેર બરાબર ચલો વન બાય ટુ નક્કર નળાકારનું દળ આપી દીધું છે વીસ કેજી આરની વેલ્યુ કેટલી છે ઝીરો અને એનો સ્ક્વેર ગણતરી મારી એટલે આપણને ખ્યાલ આવી જશે કે શું મળશે વેલ્યુ તો તમને મળશે ઝીરો પોઈન્ટ છસ્સો ને ઝીરો કેજી મીટર સ્ક્ર બરાબર છે ચલો તો ચાક માત્રા જ પાછા સમીકરણ નંબર એક પર આવી જઈએ આપણે એક પરથી તો કે ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ આઈ વેલ્યુ તો હમણાં જ આપણે શોધી ઝીરો પોઈન્ટ છસો ને ઓમેગાની વેલ્યુ કેટલી છે સો ક્લિયર ચલો હવે ઝીરો પોઈન્ટ છસો દસ હજાર ભાગ્યા બે કરીએ તો આપણને કેટલા મળશે 3125 પચીસ ચૂલ તો જરા આ ચા ગતિ ઉર્જા મળી ગઈ એકદમ ઇઝી હવે કોણીય વેગમાં શોધીએ તો એલ ઇઝ ટુ આઈ ઓમેગા ઓમેગા પણ છે અને આઈ પણ છે તો ઝીરો પોઈન્ટ છસો ને પચીસ ઓમેગાની વેલ્યુ સો તો બાસઠ પોઈન્ટ પાંચ બરાબર છે કોણિયા વેગમાનનું એકમ આવશે જૂલ ઇન્ટુ સેકન્ડ બરાબર તો આ થયો તમારો દાખલા નંબર બાર જોઈ લઈ હવે દાખલા નંબર તેર તો રકમમાં તમને શું કીધું છે એક બાળક તેના બે હાથ પહોળા રાખીને ટર્ન ટેબલના કેન્દ્ર પર ઊભો છે ટર્ન ટેબલ એ ચાલીસ પરિભ્રમણ પર મિનિટની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે જો આ બાળક તેના બંને હાથને પાછા વાળે અને તેનાથી તે તેની જડતોની ચાક માત્રાનું મૂલ્ય ઘટાડીને તેની પ્રારંભિક ઝડતોની ચાક માત્રાના મૂલ્યના બે ભાગ્યા પાંચ ગણું કરે તો તેની કોણીય ઝડપ કેટલી હશે ટર્ન ટેબલ ઘર્ષણ રહી ફરે છે તેમ તારો ટર્ન ટેબલ એટલે એક એવું ટેબલ જે ફરી શકે બરાબર છે માની લો કે આ ટર્ન ટેબલ છે આ ટેબલ શું કરે આ અક્ષ ને અનુલક્ષીને શું કરવાનું ભ્રમણ કરવાનું હવે બાળક જે છે એ શરૂઆતમાં ક્યાં છે તો ટર્ન ટેબલનું જે કેન્દ્ર છે ને ત્યાં ઊભું છે અહીંયા છે બરાબર બાળક ક્યાં છે ટર્ન ટેબલના કેન્દ્ર પર ઊભું છે હવે તમને વેલ્યુ કઈ આપેલી છે તો આ જે ટર્ન ટેબલ છે એ કેટલી ઝડપથી પરિભ્રમણ કરે છે તો કે પરિભ્રમણ પર મિનિટ તો તમને અહીંયા પ્રારંભિક કોણીએ ઝડપ આપી દીધી છે ચાલીસ પરિભ્રમણ પર મિનિટ તો આને હું કન્વર્ટ કરીશ રેડિયન પર સેકન્ડમાં તો એક પરિભ્રમણ બરાબર એક રાઉન્ડ પૂરું કરે તો કેટલા રેડિયન થાય ટુ પાય રેડિયન તો ચાલીસ ગુણ્યા ટુ પાય હવે એક મિનિટ એટલે કેટલી સેકન્ડ થાય સાહીઠ તો ઉપર રેડિયન નીચે સેકન્ડ અહીંયા આવશે સાહીઠ મીંડી મીંડી ગઈ બે તરી છ એટલે ફોર પાય બાય થ્રી રેડિયન પર સેકન્ડ પ્રારંભિક કોણીય ઝડપ મળી ગઈ બીજું તમને શું કીધું છે આ બાળક તેના બંને હાથને પાછા વાળે અને તેનાથી તેની જડત્વની ચાક માત્રાનું મૂલ્ય ઘટાડીને તેની પ્રારંભિક જડત્વની ચાક માત્રના મૂલ્યના બે ભાગ્યા પાંચ ગણું કરે પહેલા બાળકના બે હાથ આવી રીતે હતા બરાબર છે ત્યારે જડતોની ચાક માત્રા આપણે માની લઈએ કે આવી પણ બરાબર છે ધારો કે બાળકના બંને હાથ સમક્ષિતિજ દિશામાં હોય ત્યારે જડત્વની ચાક માત્રા આઈ વન તથા જ્યારે બંને હાથ પહોળા હતા પછી આમ પાછા વાળી દે ત્યારે જડત્વની ચાક માત્રા બંને હાથ પાછા વાળે ત્યારે જડતોની ચાક માત્રા કેટલી છે આઈ ટુ અને આ જે જડતોની ચાક માત્રા છે પ્રારંભની જડતોની ચાક માત્રા કેટલા તો કે ટુ બાય ફાઈવ ગણી હશે એટલે આઈ ટુ બરાબર ટુ બાય ફાઈવ આઈ વન થશે તમારે શું શોધવાનું છે કોણીય ઝડપ કેટલી હશે જ્યારે જડતોની ચાક માત્રા આઈ ટુ બરાબર ટુ બાય ફાઈવ હશે ટુ બાય ફાઈવ આઈ વન ત્યારે કોણીય ઝડપ કેટલી હશે તો આમાં તમારે કોણીય વેગમાનના સંરક્ષણનો જ નિયમ વાપરવાનો થશે તો સૌથી પહેલા તો કોણીય વેગમાનના સંરક્ષણ ના નિયમ મુજબ એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા તો પ્રારંભની કોણીય વેગમાં આઈ વન ઓમેગા વન બરાબર આઈ ટુ ઓમેગા ટુ બરાબર છે ચલો તમારે શું શોધવાનું છે ડબલ્યુ ટુ શોધવાનું છે સૌથી પહેલાં આઈ ટુ બરાબર આ મૂકી દઈએ તો આઈ વન ઓમેગા વન બરાબર ટુ બાય ફાઈ આઈ વન ઓમેગા ટુ બરાબર આપણે આ ઓમેગા ટુ શોધવાના છે તો આઈ વન કેન્સલ ઓમેગા ટુને હું કરતા બનાવી દઉં તો ફાઈ બાય ટુ ઇન્ટુ ઓમેગા વન તો ફાઈ બાય ટુ ઓમેગા વન ની વેલ્યુ કેટલી હતી તો કે ફોર પાય બાય થ્રી બરાબર તો બે દુ ચાર એટલે દસ ભાગ્યા ત્રણ પાય રેડિયન પર સેકન્ડ બરાબર છે તો તમે આ રીતે જવાબ લખી શકો દસ પાય ભાગ્યા ત્રણ પછી તમને શું શોધવાનું કીધું છે તો એવું કીધું છે કે દર્શાવો કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા પ્રારંભિક ગતિ ઉર્જા કરતા વધુ હશે તમારે શું સાબિત કરવાનું છે કે જે નવી ગતિ ઉર્જા છે તો નવી ગતિ ઉર્જા કહી દઈએ કે ટુ એ પ્રારંભની ગતિ ઉર્જા કરતા વધારે હશે ગતિ ઉર્જામાં થતો આ વધારો કેવી રીતે સમજાવી શકાય તો ગતિ ઉર્જામાં તમને આજે વધારો જોવા મળે છે પ્રારંભમાં ગતિ ઉર્જા ઓછી હતી પછી જે નવી ગતિ ઉર્જા મળે છે વધારે ગતિ ઊર્જા મળે છે તે તમે કઈ રીતે સમજાવી શકો તો કમ્પેરિઝન કરીને કે પ્રારંભમાં ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા બંનેનો હું ગુણોત્તર લઉં તો તમે કહી શકો તો સૌથી પહેલા તો પ્રારંભમાં ગતિ ઊર્જા તો કે વન

વન બાય ટુ આઈ ટુ ઓમેગા ટુનો સ્કવેર છેદમાં વન બાય ટુ આઈ વન ઓમેગા વન સ્કવેર તો આ બે કેન્સલ હવે આઈ ટુની વેલ્યુ છે તમને ખ્યાલ હોય તો ટુ બાય ફાઈવ આઈ વન તો આઈ ટુની જગ્યાએ હું લખીશ ટુ બાય ફાઈવ થોડું વ્યવસ્થિત લખવાનું કે જેથી કરીને આપણને ખ્યાલ આવે શું કરીએ છીએ પછી ઓમેગા ટુ બાય ઓમેગા વન પણ બંનેનો સ્ક્વેર છે આના છેદમાં હું આઈ વન લખી નાખીશ અને હું કંઈક આવું લખીશ ઓમેગા ટુ છેદમાં ઓમેગા વન અને આખા કંશ હું સ્ક્વેર લખી શકું બરાબર છે ચલો આઈ વન કેન્સલ ટુ બાય ફાઈ ઓમેગા ટુ જુઓ કેટલા છે દસ પાય છેદમાં ત્રણ છેદમાં શું છે ઓમેગા વન છે તો ઓમેગા વન આપણી જોડે છે કીધરે ફોર પાય છેદમાં ત્રણ અને આખા કંશ સ્ક્વેર તો જુઓ પાઈ પાય કેન્સલ છેદનો છેદ ક્યાં જશે અંશમાં જશે ટુ બાય ફાઈ ઇન્ટ દસ ગુણ્યા ત્રણ છેદમાં ત્રણ ગુણ્યા ચાર અને આખા કંસનો સ્ક્વેર ત્રણ ત્રણ કેન્સલ તો ટુ બાય ફાઈ ગુણ્યા દસનો વર્ગ કેટલો થશે સો ચારનો વર્ગ થશે સોળ તો ગણતરી મારીએ કેટલા થાય છે કેલ્ક્યુલેટર તો બે ગુણ્યા સો ભાગ્ય પાંચ ભાગ્યા સોળ એટલે તમને મળશે ટુ પોઈન્ટ ફાઈવ કોના બરાબર કે ટુ બાય કે વન તો તમે જોઈ શકો કે ટુ બરાબર શું થશે ટુ પોઈન્ટ ફાઈવ કે વન તો જે અંતિમ ગતિ ઉર્જા છે પ્રારંભ કરતાં કેટલા ગણી હશે ટુ પોઈન્ટ ફાઈવ ગણી હશે માટે કેટુની વેલ્યુ વધુ હોય કે વન ની વેલ્યુ ઓછી આથી કહી શકાય બરાબર દાખલો ગણી શકો જોઈ લઈએ આગળ દાખલા નંબર ચૌદ ચલો જોઈ લઈએ હવે આગળ દાખલા નંબર ચૌદ આ પણ ઈઝી છે ત્રણ કેજી દળ અને ચાલીસ સેન્ટીમીટર ત્રીજીયાના એક પોલા નળાકાર ફરતે અવગણ્ય દળનું એક દોરડું વીટાડેલું છે બરાબર આવી રીતે એક નળાકાર હશે હવે એ નળાકાર ફરતે શું વિટાડેલું છે દોડું જો આ દોડાને ત્રીસ ન્યૂટન બળની મદદથી ખેંચવામાં આવેલ દોડાને વીટાડી દીધું હવે દોડાનો એક છેડો આવી રીતે લબડતો હશે એ દોડાને ખેંચવામાં આવે છે ત્રીસ ન્યૂટન બળની મદદથી આ નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે દોડાનો રેખીય પ્રવેગ કેટલો હશે એમ ધારો અહીં દોડું સરકતું જ નથી બરાબર સમજી લો ફરીથી તો દાખલા નંબર ચૌદ આપણી જોડે ફરીથી એક નળાકાર આપી દીધો છે નળાકાર પર શું છે તો કે દોરડું બીટાળેલું છે આવી રીતે હવે નળાકાર પર એક છેડો આવી છે હવે આને શું કરીએ છીએ ત્રીસ ન્યૂટન બળની મદદથી આપણે ખેંચીશું નળાકારનું દળ આપી દીધું છે ત્રણ કેજી બીજું તમને ત્રીજી આપી દીધી આર બરાબર ઝીરો પોઈન્ટ ચાલીસ મીટર ઓકે આટલી વસ્તુઓ આપેલી છે સૌથી પહેલા તમને શોધવાનો કીધો છે કોણીય પ્રવેગ આલ્ફા શોધવાનો કીધો છે તો સૌપ્રથમ ટોર્ક ટાવ ઇઝ ટુ શું થાય આઈ આલ્ફા એમાં હું આલ્ફાને કરતા બનાવી દઉં તો ટોર્ક ટાવ છેદમાં આઈ સમીકરણ નંબર એક મારી જોડે ટોર્ક નથી કે નથી જડત્વની ચાક માત્રા તો પરંતુ નળાકારની જડત્વની ચાક માત્રા આઈ ઇઝ ઇક્વલ ટુ એમ આર સ્ક્વેર એમની વેલ્યુ છે આપણી જોડે ત્રણ આરની વેલ્યુ છે ઝીરો પોઈન્ટ ચાલીસ અને એનો સ્ક્વેર તો જોઈએ શું થાય છે તો 0.48 kg અડતાલીસ કેજી ઇન્ટુ મીટર સ્ક્વેર જળત્વની ચાક માત્રા મળી ગઈ પછી આપણે શોધવાનું છે ટોર્ક તો ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ સદીશ આર ક્રોસ સદીશ એફ સદીશમાંથી બરાબર છે તો થીટા કેટલો આવશે નાઇન્ટી તો સાઈન નાઇન્ટીની વેલ્યુ થઈ જશે વન તો ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ આર એફ આરની વેલ્યુ છે ઝીરો પોઈન્ટ ચાલીસ એફ ની વેલ્યુ છે સમીકરણ એક પરથી કોણ પ્રવિગ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ટાવીલ્યુ બાર આઈની વેલ્યુ ઝીરો પોઈન્ટ અડતાલીસ બેનો ભાગાકાર કરીએ તો બાર ભાગ્યા સીરો પોઈન્ટ અડતાલીસ એટલે પચીસ રેડિયન પરબંધ દર્શાવતું એક સમીકરણ છે આર આલ્ફા જેવી રીતે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ આવે વી બરાબર આર ઓમેગા એવી રીતે રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચે સંબંધ દર્શાવતું આ સમીકરણ છે બરાબર છે તો આરની વેલ્યુ તો છે આપણી જોડે ઝીરો પોઈન્ટ ચાલીસ આલ્ફાની વેલ્યુ પચીસ તો મને રેખીય પ્રવેગ કેટલો મળશે તો આપણને મળશે ઝીરો પોઈન્ટ ચાલીસ ગુણ્યા પચીસ એટલે આપણને મળશે દસ રેડિયન પર સોરી રેડિયન પણ નહીં પણ

એને તમારે બસો રેડિયન પર સેકન્ડની ઝડપથી ભ્રમણ કરાવવું છે આના માટે એન્જિન પર કેટલું ટોર્ક લગાડવું પડે છે એકસો ને એસી ન્યૂટન પર મીટર આ એન્જિન માટે પાવર આ માટે એન્જિનને કેટલો પાવર આવશ્યક છે મારે એકસો ને એસી ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્ક લગાડવું છે બીજું બસો રેડિયન પર સેકન્ડની ઝડપથી ભ્રમણ કરાવવું છે તો પાવર કેટલો જોઈશે તો પોર ટાવ પાવરનું ઇક્વેશન શું હતું ટાવ ઇન્ટુ ઓમેગા પહેલાં તો બધી વેલ્યુ લખી નાખીએ તો ઓમેગા બરાબર બસ્સો રેડિયન પર સેકન્ડ ટોર્ક આપી દીધું છે એકસો ને એસી ન્યૂટન મીટર પાવર શોધવાનો છે તમારે બરાબર છે તો ટાવ ઇન્ટુ ઓમેગા તો એન્જિનને જરૂરી પાવર ટ ઇન ટુ ઓમેગા એકસો ગુણ્યા બસો એટલે અઢાર દુ છત્રીસ પાછળ ત્રણ મીંડા એટલે છત્રીસ ગુણ્યા દસ ની ત્રણ ઘાત વોટ થયો ને પાવર આટલો પાવર જોઈએ બરાબર તો આજે અહીં સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું આપણે દાખલા નંબર પંદર ઓકે